અંકલેશ્વરના જલારામ મંદિરના હોલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલનની બેઠક મળી હતી. ગતરોજ સાંજે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરના હોલ ખાતે વિધાનસભા સંકલનની બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ સંગઠનને મજબૂત કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચૈતર વસાવાએ શાસક પક્ષ પર નિશાન સાધ્યું હતું, જે પોતાનું નામ લોકસભાની ચૂંટણી માટે જાહેર થતાં રૂલિંગ પાર્ટીમાં ખલબલી મચી હોવા સાથે અને એવી રીતે ફિટ કરવો કે ક્યારે બહાર નહીં આવે તેવો આક્રોશ ઠાલવ્યો હતો અને ફિલ્મી ડાયલોગ બોલી કટાક્ષ કર્યો હતો. આ વિધાનસભા સંકલન બેઠકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ લોકસભા પર આમ આદમી પાર્ટીમાંથી ચૈતરભાઈ વસાવાનું નામ જ્યારથી ડિક્લેર થયું છે ત્યારથી રૂલિંગ પાર્ટીમાં ખલબલી મચી ગઈ છે. એ લોકોએ કીધું કે આને હવે એવી રીતના ફિટ કરો કે લોકસભા સુધી બહાર નહીં આવે. 2019માં લોકસભા હતી તો મને આવી જ રીતના એક ષડયંત્રમાં ફસાવીને લોકસભા ચૂંટણી પતી પછી ત્રીજા દિવસે છોડવામાં આવ્યો હતો. એટલે આ વખતે બી બધા મોજમાં આવી ગયેલા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે, બરાબર ને? એટલે બધા મોજમાં આવ્યા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે. એમના માટે હું એક ટૂંકી ડાયલોગ આપીશ, જરા તમે વધાવી લેજો. તુમકો કા લગતા થા નહીં લોટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અંડુ પંડુ ગંડુ સમતે રખા હૈ ક્યા? યે ચૈતર વસાવા હૈ, આપ સામને સાથી સે આ જાઓ, મેદાન મે લડકે દેખાઓ. મેદાન માં આવી જશે તે દિવસ એમને ખબર પડશે કે આ ચૈતરભાઈ વસાવા અને એમની ટીમની તાકાત શું છે.